લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. થોડા સમય પહેલા રાજસ્થાનના માનગઢની અંદર એક કાર્યક્રમ યોજાયો હતો અને ચાર રાજ્યોના 49 જેટલા જિલ્લાઓ હતા જેમાં એવી માંગ કરવામાં આવી હતી. લોકોએ એવું કહ્યું હતું કે અમારે અલગ ભીલ પ્રદેશ જોઈએ છે. એટલે ચર્ચાઓ અત્યારે ભીલ પ્રદેશને લઈને કરવી છે. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચેતર વસાવા, જેમણે જનજાતીય ગૌરવ દિવસ પર ફરી એકવાર માંગ કરી હતી કે ભીલ પ્રદેશ અલગ રાજ્ય 29મું બનવું જોઈએ, અને એક સંગઠનની પણ જાહેરાત કરી હતી. જેવી એમને જાહેરાત કરી એટલે તરત જ આદિવાસી પટ્ટાની રાજનીતિ છે ગરમાઈ ગઈ અને નેતાઓ છે પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા. એમની સાથે વાત કરીશું કે ફરી એકવાર આ મુદ્દો એમણે કેમ ઉપાડ્યો છે અને શા માટે આ મુદ્દો એમને ઉપાડવાની જરૂર પડી છે. ચૈતરભાઈ, જમાવટમાં આપનું ખૂબ સ્વાગત છે. જી ધન્યવાદ. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ, આદિવાસી સમાજના ભગવાન જેમની જન્મ જયંતિ પર તમે એક માંગ કરી કે ભીલ પ્રદેશ બનવો જોઈએ, અલગ રાજ્ય 29મું બનવું જોઈએ, આવી તમે માંગ કરી અને પછી તમારી જે જાહેરાત કરી સંગઠનની ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની, અને પછી નેતાઓની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી, એટલે સૌથી પહેલો સવાલ મારે તમને એ પૂછવો છે. મહેશ વસાવા, મનસુખ વસાવાએ તો એવું કહી દીધું કે ચૈતર વસાવાની માંગ છે અસ્વીકાર્ય છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી સરકારમાં આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો છે એનું સોલ્યુશન આવી ગયું છે અને હજુ પણ સરકાર એમના માટે કામ કરી રહી છે. મહેશ વસાવાની પ્રતિક્રિયા આવી, એમણે એવું કહ્યું કે તમે જે સંગઠન જાહેર કર્યું છે એનો જે લોગો છે એ તમે ચોરી કર્યો છે અને એના કારણે તમને નોટિસ પણ આપશે, તો એમાં કોઈ અપડેટ સામે આવ્યું છે? અને બીજી વસ્તુ એ કે નરેશ પટેલ, એમણે એવું કહ્યું કે તમે વર્ગ વિગ્રહ ઉભો કરવાની કોશિશ કરી રહ્યા છો અને જશ ખાટવાની વાતો પણ સામે આવી. મહેશ વસાવાએ એવું પણ કહ્યું કે એ પણ આ મુદ્દે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. તો આ બધી પ્રતિક્રિયા ઉપર પહેલા તો તમારે શું કહેવું છે? મનસુખભાઈ વસાવા હોય, મહેશભાઈ વસાવા હોય કે નરેશભાઈ પટેલ હોય, એ બધા ચાલુ સરકાર એટલે કે ભાજપના નેતા લોકો છે અને એમને તો પક્ષ પાર્ટી જેટલી સૂચન આપે એટલું જ એમણે બોલવાનું હોય છે. એમને મેં કહેવા માંગુ છું, દેશ આઝાદ થયો 10-20 વર્ષ નથી થયા, આઝાદીના આજે 77-78 વર્ષ થયા છે અને 78 વર્ષમાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. મનસુખભાઈ આ 7મી ટર્મના સાંસદ છે, તો તમે કેમ સરકારને બોલતા નથી કે આદિવાસીઓ સાથે કેમ અસમાનતા રાખવામાં આવે છે? આજે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ છે, અંબાજીથી ઉમરગામ સુધી. તમે કયા ક્ષેત્રમાં આદિવાસીઓને સમાનતાની ભાગીદારી આપી છે એની વાત કેમ નથી એ લોકો કરતા? આજે દર 7મી વ્યક્તિ એક આદિવાસી છે, તો દર 7 જજમાં એક આદિવાસી જજ હોવા જોઈએ, દર 7 IAS IPS માં એક આદિવાસી હોવા જોઈએ, દર 7 રિયલ એસ્ટેટના બિલ્ડરોમાં એક આદિવાસી હોવા જોઈએ, દર 7 ઉદ્યોગપતિમાં એક આદિવાસી હોવા જોઈએ, તમામ ક્ષેત્રમાં એક આદિવાસી હોવા જોઈએ. આજે અમારા આવા નેતાઓના પાપે આજે પોસ્ટમેન હોય, પટાવાળા હોય, તલાટી હોય, ક્લાર્ક હોય કે બીટગાર્ડ હોય, તમામ લોકો બીજા લોકો ભરતી થઈને અમારે ત્યાં નોકરી કરવા માટે આવે છે. શું અમારા યુવાનો બીટગાર્ડ માટે યોગ્યતા ધરાવતા નથી? શું અમારા યુવાનો પોસ્ટમેન, તલાટી કે પટાવાળા માટે યોગ્યતા ધરાવતા નથી? કેમ બહારના લોકોને અહીંયા આવવું પડે છે? અને કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ, NGO 7માં 1 અમારી હોવી જોઈએ, અમારી કેમ નથી? બહારના લોકો કેમ અહીંયા બધા જ કોન્ટ્રાક્ટરો અહીંયા એકલવ્ય મોડલ હોય, શાળા હોય, આંગણવાડી હોય કે સસ્તા અનાજનું રેશન પહોંચાડવા માટે પણ ટેન્ડરો બહારના લોકોને મળે છે, એનું એ આવા નેતાઓના પાપે આજે આદિવાસી સમાજ વેઠી રહ્યો છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, અમારા જેવા નેતાઓ ચૂંટાયા બાદ 2 વર્ષ ધારાસભ્ય ના થયા છે, અમારા જેવા નેતાઓને આજે શિક્ષકો માટે ધરણા પર બેસવું પડે, સારી શાળા, સારા આરોગ્ય કેન્દ્ર માટે ધરણા પર બેસવું પડે, ડોક્ટરો નથી, સાધનો નથી એના માટે ધરણા પર બેસવું પડે, પીવાના પાણી, સિંચાઈ અને રોડ રસ્તા માટે અમારે ધરણા પર બેસવું પડે. તો હવે અમારા જેવા યુવાનો એટલે કે અમે હવે સરકાર જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે એ કરવામાં હવે અમે માનતા નથી. હવે સરકાર જો આદિવાસીઓનો વિકાસ કરવા નથી માંગતી તો અમને 29મું ભીલોને આબાદિત સ્વતંત્ર અલગ રાજ્ય આપો,
એને ભીલ પ્રદેશનું નામથી અમે બનાવવા માંગીએ છીએ, અને કેવડિયામાં અમારી રાજધાની હશે. અમારું ભીલ પ્રદેશ એ અમારું રાજ્ય હતું જ જ્યારે દેશ આઝાદ થયો, અને આઝાદીમાં અમારા તમે જોઈ લો, ટાટિયા ભીલ હોય, ખજિયા નાયક હોય, તિલકા માજી હોય, બિરસા મુંડા હોય, ગુરુ ગોવિંદગીરી હોય, કેટલા લોકો શહીદ થઈ ગયા. અને દેશની આઝાદીમાં નર્મદા ડેમ જેવો બનવાનો હતો, અમે કેટલા ગામો ખાલી કર્યા. આજે નર્મદાનું પાણી કેમ અમને મળતું નથી, ત્યાં કેમ આ નેતાઓ બોલતા નથી? આજે નર્મદામાં આટલી વીજળી પેદા થાય છે, અમને મળતી નથી, કેમ બોલતા નથી? એટલે જીઆઈડીસી હોય, જીએમડીસી હોય, નેશનલ હાઈવે હોય, કે નવા નવા પ્રોજેક્ટો, યુરેનિયમ હોય, આ બાજુની ખાણો હોય, તમામમાં અમે લોકો જમીનો આપીએ. અને અમારા વિકાસની વાત આવે એટલે અમારે રોડ પર ઉતરીને લડેંગે, જીતેંગે, જિંદાબાદ મુર્દાબાદ થોડું કરવાનું હોય. એટલા માટે અમે કહીએ છીએ, અમેરિકા જેવા રાજ્યમાં, દેશમાં આપણા કરતા ઓછી વસ્તી છે, છતાંય ત્યાં 50 રાજ્ય છે. તો આપણા દેશમાં બી તો હમણાં તેલુગુ લોકોને તેલંગાણા રાજ્ય આપ્યું, તમિલ લોકોને તમિલનાડુ આપ્યું, મરાઠીઓને મહારાષ્ટ્ર મળી, ગુજરાતીઓને ગુજરાત મળી, પંજાબીઓને પંજાબ મળી, નાગા લોકોને નાગાલેન્ડ મળી, ઝારખંડીઓને ઝારખંડ મળી, છત્તીસગઢ મળ્યું. તો અમને પણ ભીલ પ્રદેશ આપી દો ને ભીલ લોકોને, તો અમે અલગથી સ્વતંત્ર અમારું સ્વાયત્ત રાજ્ય હશે. આજે પણ અમે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના જે અમારો ટ્રાઇબલ બેલ્ટ છે, અંબાજીથી ઉમરગામનો અમારો ટ્રાઇબલ બેલ્ટ, આ ચારેય રાજ્યો સાથે આજે પણ અમે જોડાયેલા છે, અમારો રોટીબેટીનો વ્યવહાર છે. આજે પણ અમે બોર્ડર લેસ થઈને એમના સામાજિક સુખ દુઃખના પ્રસંગોમાં જઈએ છીએ. અમારી જન્મ મરણ અને લગ્નની વિધિ સરખી છે, અમારી બોલી ભાષા પહેરવેશ, અમારી રહેણી કેરી પરંપરા રૂઢિ પ્રથાઓ બધું અમારું સરખું છે. તો અમને અલગ અલગ પાડવાનો શું મતલબ? એટલા માટે કહીએ છીએ કે જે અમારો ભૂતકાળમાં ભીલ પ્રદેશ હતો એ 49 જિલ્લાઓનો ફરી અમને અલગ રાજ્ય મળે, અને એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીએ એવી અમારી માંગ છે. અને એના માટે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું જાહેરાત કરી છે. એ સામાજિક સંગઠનમાં તમામ પક્ષ પાર્ટીના નેતા, સંપ્રદાયના ધર્મગુરુઓ કે તમામ સંગઠનના આગેવાનો બધા જોડાય, અને આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ આપણને કઈ રીતના મળે એનું ચિંતન કરીએ, મનન કરીએ અને સંકલ્પ કરીએ કે એ તરફ આગળ વધીએ અને 29મું રાજ્ય આપણને મળે. અને એમાં તો પ્રાવધાન છે, સંવિધાનિક પ્રાવધાન છે. જે રીતના ભરૂચમાંથી અમારો નર્મદા જિલ્લો અલગ થયો હમણાં 1997માં, તો નર્મદા જિલ્લો અલગ થયો તો અમને બધાને ફાયદો થયો. મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ થયું તો ગુજરાતીઓને ફાયદો થયો. તો એવી રીતના નાનો અલગ રાજ્ય બનવાથી વહીવટ સુચારુ થશે અને બધા જ લોકોને પ્રાધાન્ય મળશે. અને સારો અમારા વિસ્તારમાં તો છે બધું. અમારે ત્યાં લિગ્નાઇટ આટલા પુષ્કળ પ્રમાણમાં કોલસો નીકળે છે, રેતી નીકળે છે, અમારી પાસે નર્મદાનું પાણી છે, થર્મલ પાવર અહીંયા કાકરાપાડમાં છે, નર્મદામાં છે, છોટાઉદેપુરમાં રેતીની લીજો છે. આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં જનરેટ કરતા હોય, સરકારમાં જમા કરતા હોય, અમારી વિકાસની વાત આવે ત્યારે ઝીરો કરી દેવામાં આવે તો એ કઈ રીતના ચાલશે? એટલા માટે કહીએ છે કે જો સરકારો આદિવાસીઓના વિકાસમાં નહીં માનશે તો આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અંતર્ગત અમે લડતને વેગ આપીશું અને અલગ રાજ્ય અમે બનાવીને રહીશું. ચેતરભાઈ, તમે જેમ કહ્યું એમ, અને અગાઉ પણ એવું નથી કે ભીલ પ્રદેશની માંગ છે કોઈ નવી માંગ છે. 1800-1900ની સાલથી આ ચાલતી આવેલી માંગ છે. કોંગ્રેસના સાંસદ દાહોદના હતા સોમજીભાઈ, એમણે પણ માંગ કરી હતી, અને પછી જેમ જેમ સમય ગયો એમ એમ નેતાઓ છે એ બેસી ગયા. હવે અચાનક ફરી પાછી તમે આ માંગ કરી છે, અગાઉ પણ તમે એકવાર જાહેરાત કરી હતી, હવે ફરી પાછી, તો આ સમયે કેમ તમે એ માંગ કરી? હું ભણેલો ગણેલો નેતા છું, ધારાસભ્ય બન્યા બાદ મેં તરત ભીલ પ્રદેશ અલગ રાજ્યની માંગ કરી છે. તમે તમારા એનામાં પણ જોઈ શકો છો, 2022માં મારું સ્ટેટમેન્ટ છે. અને સોમજીભાઈ ડામોરે પણ અગાઉ વાત કરી હતી, પણ તે વખતે તમારા જેવા મીડિયાના મિત્રો હોય કે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો એટલે એ એટલા સફળ થયા નથી, પણ એમની જે ક્ષતિઓ હતી, એમની જે થોડી ઘણી ભૂલો હતી, એ ભૂલો પણ આવનારા દિવસોમાં અમારા તમામ સમાજના આગેવાનો અમે સાથે બેસીને સુધારો કરીશું. અને આજના યુગમાં અમારા તમામ ભીલોની તો બસ એક માંગ છે કે ભીલ પ્રદેશ અમને 29મું રાજ્ય બને, ને એમાં કોઈને વાંધો શું કામ હોવો જોઈએ? કોઈને વાંધો ના હોવો જોઈએ ને સરકારે સંવિધાનમાં પ્રાવધાન છે, અને સંસદ અને વિધાનસભાને એમાં પાવર છે, અલગ રાજ્યની જોગવાઈ એ લોકો ધારે તો કરી શકે છે, અને ભાજપની સરકાર છે. તો ચોક્કસ હું માનું છું આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના તમામ ચૂંટાયેલા જે રિઝર્વ બેઠકો છે અમારી, જેમ ગુજરાતમાં અમારા
સત્યાવીસ રિઝર્વ છે, મધ્ય પ્રદેશમાં એ રીતના રિઝર્વ બેઠકો છે, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, તમામ લોકોને અમે મળીશું, એમના સલાહ સૂચન માર્ગદર્શન લઈશું અને આમાં કઈ રીતના પરિણામ લક્ષી આગળ વધીએ એ બાબતને ધ્યાને રાખીને અમે આગળ વધીશું. અમને પૂરો વિશ્વાસ અને ભરોસો છે કે આવનારા દિવસોમાં ચોક્કસ 29મું રાજ્ય અમે લઈને રહીશું. લોકસભાની ચૂંટણી વખતે જેમ મેં શરૂઆતમાં કહ્યું, રાજસ્થાનના માનગઢની અંદર 4 રાજ્યોના 49 જે જિલ્લાઓ હતા એના લોકો મળ્યા હતા. એ વખતે પણ એવું થયું હતું કે રાજસ્થાન વાળા એવું કહે કે ભાઈ પાટનગર અમારે ત્યાં બનાવો, અન્ય રાજ્યો વાળા એવું કે પાટનગર અમારે ત્યાં બનાવો. તમે એવું કહી રહ્યા છો કે કેવડિયામાં અમે એની રાજધાની બનાવીશું ભીલ પ્રદેશની. તમારી માંગ, તમે જેવી જાહેરાત કરી અત્યારે અને અગાઉ પણ જયારે જાહેરાત કરી હતી ત્યારે સતત તમારો વિરોધ શરૂ થયો. તમે એવું કહી રહ્યા છો કે બધા જ સમાજને સાથે લઈને અમે ચાલીશું, પણ વિરોધ અત્યારથી થઈ રહ્યો છે. જેમ તમારા સમર્થકો છે એમ અન્ય નેતાઓના, અન્ય પાર્ટીઓના પણ સમર્થકો હશે, આદિવાસી સમાજમાં પણ એવું હશે કે અમુક એક ભાગ છે એ કોઈ એક વ્યક્તિને ફોલો કરતો હશે. તો તમને લાગે છે કે આ બધાને સાથે લઈ બધા લોકો સાથે આવશે અને આ શક્ય થઈ શકશે ખરું? બિલકુલ. સુચારુ વહીવટ કરવા માટે જે રીતના મોટા તાલુકામાંથી બીજો તાલુકો નવો બને છે, મોટા જિલ્લામાંથી બીજો જિલ્લો નવો બને છે, આપણા રાજ્ય પણ અસ્તિત્વમાં આવતા જાય છે, તો એવી રીતના રાજ્ય પણ અસ્તિત્વમાં આવશે. અને એવું પ્રાવધાન છે, સંવિધાનમાં પ્રાવધાન છે, એમાં કોઈને વાંધો ના હોવો જોઈએ. અને બીજું કે આજે ગુજરાતમાં આપણે રહીએ છીએ, આજે ગુજરાતીઓ દરેક રાજ્યમાં પોતાના વેપાર ધંધા કરે છે, ક્યાં કોઈને રોકે છે? સંવિધાન જ બધાને અધિકાર આપ્યો છે કે સ્વતંત્ર રીતે, બિન સાંપ્રદાયિક દેશ છે, બધા કોઈ પણ વિસ્તારમાં જઈને રહીને પોતાનો ધંધો, પોતાને જીવન નિર્વાહ કરી શકે. તો આવનારા દિવસોમાં પણ આવી રીતના તમામ લોકો અમારા ભીલ પ્રદેશમાં પણ આવશે, અમને ક્યાં વાંધો છે? અને બીજું, કેવડિયાને અમે એટલા માટે રાજધાની બનાવવા અમે માંગીએ છીએ કે કેવડિયામાં નર્મદાનું અમારું પાણી છે, ત્યાં થર્મલ પાવર અમારો છે, વીજળી પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, બાજુમાં છોટા ઉદેપુર ત્યાં અમારી રેતીની ખાણો છે, લીજો છે, બાજુમાં રાતપાડી તડકેશ્વર અમારી લિગ્નાઇટની ખાણો છે, ને યુરેનિયમ આંબા ડુંગરની યુરેનિયમની ખાણો છે. તો જળ જંગલ જમીનો અમારી આટલા આટલામાં અમારી ભીલ લોકોની છે, આદિવાસી લોકોની છે. સાથે કેવડિયા એક સેન્ટર પડે છે. કેવડિયા એટલા માટે સેન્ટર પડે છે કે આ બાજુ નંદુરબાર થી પાલગર સુધીની આદિવાસી બેલ્ટ છે, આમ સાઈડે ઉમરગામ થી અંબાજી સુધીનો આદિવાસી બેલ્ટ છે, રાજસ્થાનનો તમે ઉદયપુર, પ્રતાપગઢ, ડુંગરપુર, બાંસવાડાનો આખો બેલ્ટ છે, મધ્યપ્રદેશમાં ઝાંબુવા, અલીરાજપુરનો આખો બેલ્ટ છે, અમે બધા જોડાયેલા છે અને સેન્ટરમાં કેવડિયા આવે છે. જો કેવડિયાને પાટનગર બનાવવામાં આવે તો સુચારુ આયોજન થાય, ત્યાં બધાના ભવનો બને, બધું સારું થાય ને અમારા લોકોને ત્યાં આવનારા દિવસોમાં સારી સુવિધાઓ પણ અમે આપી શકીએ, તો એ આખું પ્લાનિંગ અમે આવનારા ભવિષ્યમાં કરીશું. કે જે રીતે તેલંગાણા બન્યું તો તેલંગાણાને આજે કેટલું સારું ચાલે છે, ઝારખંડ હમણાં અસ્તિત્વમાં આવી બિહારમાંથી, તો ઝારખંડનું પણ સુશાસન ચાલે છે. તો ચોક્કસ આવનારા દિવસોમાં એક સ્વાયત્ત રાજ આદિવાસીઓનો થશે તો આદિવાસીઓને લોકો સમજશે, અહીંના અધિકારીઓ સમજશે, અહીંના નેતાઓ સમજશે. આજે અમારા ટ્રાયબલ એડવાઇઝરી કમિટી ગુજરાતની, જે આદિવાસીના વિકાસનું પ્લાનિંગ કરે છે, તો ટ્રાયબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન કોણ છે? તમે જોઈ લો, આજે ટ્રાયબલ સપ્લાન, આજે ડિસાક, આદિજાતિ વિકાસ વિભાગનું બજેટ આવે છે, ડિસાક જેવી સંસ્થાઓ બનાવીને સરકાર એજન્સીઓને, એનજીઓને બધા પ્રોજેક્ટો આપી દે છે, પ્રવાસના નામે નવા નવા પ્રોજેક્ટો આવે છે. એટલે અમે કહીએ છીએ, વિકાસ એટલે વિમાન ઉડે છે, બિલ્ડિંગો બને, રોડ રસ્તા બને, હાઈ ટેન્શન લાઈનો જાય, બુલેટ ટ્રેન જાય, રેલવે જાય, એ વિકાસ નથી. આદિવાસીઓનો વિકાસ એ હશે કે અહીંયા સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, સિંચાઈનું પાણી મળે, પીવાનું પાણી મળે, અને આદિવાસી યુવાનોને રોજગાર મળે, એને આપણે વિકાસ કહેવાય. આજે અમારે 70% લોકોએ દિવાળી પછી પલાયન થવું પડે શહેરો તરફ મજૂરી માટે. આજે તમે તમારા અમદાવાદમાં સર્વે કરજો, 90% આદિવાસી મજૂરો હશે. કેમ? આદિવાસીઓ મજૂર જ પેદા કરવાના છે. તો આદિવાસીઓને પણ સમાનતામાં લાવો ને. 10-20 વર્ષ નથી, આઝાદીના 70-78 વર્ષ થયા, સરકાર અમૃતકાળ મનાવે છે, કરોડો રૂપિયાના તાયફાઓ કરે છે, પણ અહીંયા શિક્ષકો નથી, એ સરકારને નથી ખબર, અહીંયા દવાખાનામાં ડોક્ટરો નથી, આરોગ્યના સાધનો નથી, અહીંયા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ નથી ચાલતા, શું સરકારને ખબર નથી? પણ સરકાર જાણી જોઈને માત્ર નેતાઓને ઉપયોગ કરીને મત બેંકની રાજનીતિ કરે છે. અમારા નેતાઓ એક જેટલું સરકાર એમની સંગઠન કે એટલું બોલવાનું,
તો આ કઈ રીતના ચાલશે? અમારા સિનિયર સાંસદો આટલા બધા છે, ધારાસભ્ય સરકારમાં છે, તો એમણે તો વિકાસ કરી દેવો જોઈએ. તો આજે અમારે ભીલ પ્રદેશની માંગ નથી નહીં કરતા અમે, અમારો વિકાસ નથી થયો એટલા માટે જ અમે ભીલ પ્રદેશ અલગ માંગીએ છીએ, એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. સત્તા પક્ષ છે એ વિરોધ પક્ષનો વિરોધ કરે કોઈ વાતનો એ સ્વાભાવિક છે, પણ તમારે તમારી પાર્ટીનું જેની સાથે ગઠબંધન હતું એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ અગાઉ તમારી વાતનો વિરોધ કરી ચૂક્યા છે અને એ તમારી વાતને અગાઉ સમર્થન નથી આપી રહ્યા. તમારી સાથેની જે પાર્ટીઓ છે તમને લાગે છે કે તમારી આ માંગ પર, તમારી આ લડતમાં તમને સાથ આપશે? કેમ કે અગાઉ પણ નેતાઓ કહી ચૂક્યા છે કે આ માત્ર એક હો હા કરવાની વાત છે, આદિવાસીઓનો સાથે અન્યાય થાય છે એવું કશું છે જ નહીં. એટલે તમને લાગે છે કે પાર્ટીઓ આગળ જતા તમારી લડતમાં તમારી સાથે ઊભી રહેશે? અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે, સંગઠન છે, એ કોઈ પાર્ટી નથી કે કોઈ મારું વ્યક્તિગત પોતાનું એકલાનું નથી. એમાં તમામ પક્ષ પાર્ટીના નેતાઓ આવનારા ભવિષ્યમાં જોડાય, અમે બધાને જ મળવાના છે. શરૂઆત અમારે મનસુખભાઈ થી કરીશું, બોલ છોટુભાઈ થી કરીશું. ભાઈ તમે આમાં શું ને, એ લોકોએ ખોલીને જાહેરમાં કેવું જોઈએ ને, બે શબ્દ બોલીને વિરોધ કરવાના? એમણે તો લોકોને સમજાવવા, એમણે લોકોને સમજાવવા જોઈએ કે ભીલ પ્રદેશ મહેશભાઈ તો અત્યારથી કહી રહ્યા છે કે એમની એમના દ્વારા ચાલુ કરેલી આ લડતમાં તમે જશ ખાટવાની વાત કરી રહ્યા છો અને એ તમને નોટિસ આપવાની વાત પણ કરી રહ્યા છે. મહેશભાઈને એટલી ખબર હોવી જોઈએ કે આ પાર્ટી નથી બનાવી, અમે સંગઠન બનાવ્યું છે. અને મહેશભાઈ જે ભીલ ભીલિસ્તાન વિકાસ મોરચાની વાત કરે છે એ સંગઠન છે ભાઈ, એ કઈ અમે કઈ પાર્ટી નથી કે અહીંયા મેન્ડેટ આપવાના છે, સિમ્બોલ અમારો છે આ થોડા કઈ પાર્ટીનો, એ તો એ સિમ્બોલ આદિવાસીનો છે ભાઈ, એ કોઈના વ્યક્તિગત મહેશભાઈના કે એના પરિવારનો સિમ્બોલ નથી, આખા આદિવાસી ભીલો આખા દેશ દુનિયામાં વસનારા લોકોનો સિમ્બોલ છે. અને એ સિમ્બોલનો ઉપયોગ એવા તો કેટલા સંગઠનો રોજ છે, મહેશભાઈ પર 50 સંગઠનો છે, કેટલી વાર એમણે ભીલ પ્રદેશ માટે આગળ લડ્યા છે ને, કેટલી વાર બોલ્યા છે પૂછો એમને, વિધાનસભામાં કેટલી વાર બોલ્યા છે ને, ક્યારે એમણે માંગ ઉઠાવેલી છે પૂછો એમને. એટલા માટે કેમ છું, હવે લોકો જે સમાજના નામે જીવી ખાતા હતા, સમાજને નામે રાજનીતિ કરતા હતા, એ લોકોને હવે ચિંતા થવા લાગી છે. એટલા માટે આ અમારો લોગો છે, અમારું નામ છે, તો તમે આટલા વર્ષે સુધી શું કર્યું તેને પણ લોકોને કહેવું. એટલા માટે કહે છે, કોઈ શું કહે છે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી. બસ અમારું લક્ષ્ય ભીલ પ્રદેશ છે, આવનારા ભવિષ્યમાં લડત એટલી વેગવંતી અમે બનાવીશું કે આવા બે ચાર નેતાઓ વિરોધ કરશે ને તો એમને લોકો બતાવી દેશે, લોકો આદિવાસી લોકો બતાવી દેશે એમનો પરચો, એમને શું વાંધો પડે છે, અલગ રાજ્ય માંગીએ એમાં કોઈને શું વાંધો હોય છે, અમે કઈ અલગ દેશ બનાવવા જઈ રહેલા છે, અલગ રાજ્ય તો માંગીએ છીએ ને, સંવિધાનમાં પ્રાવધાન છે. એટલા માટે કહીએ છીએ કે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન આવનાર દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તમામ તાલુકા, ગામ અને જિલ્લા સમિતિઓ બનાવીને આગળ વધશે. જે પણ લોકો આમાં કામ કરવા માંગશે બધા જોડાશે અને અમે બધા આ સામાજિક લડત આગળ લઈ જઈશું. અને એ લડતને વધુ ને વધુ આવનારા 5-10 વર્ષમાં અમને અમારી માંગણી સંતોષાય એવી અમે સરકારો પણ અપેક્ષા રાખીએ છીએ. તમે સારી વાત કરી કે લક્ષ્ય તમારું એક છે ભીલ પ્રદેશ અને નેતાઓ વિરોધ કરી રહ્યા છે. સવાલ એ છે કે જો તમે નેતાઓ પ્રજાના પ્રતિનિધિઓ એક નહીં હોય તો પછી જનતા સમર્થન કેવી રીતે આપશે? તમે જે મહેશભાઈ અને છોટુભાઈ ની વાત કરો છો, એમના ઘરમાં પરિવારમાં સંગઠન નથી તો એ સમાજને કઈ રીતના સંગઠિત કરવાના, તે પહેલા પૂછો એમને. એમના ભાઈઓ ભાઈઓમાં એક ભાઈ બાપ માંથી લડે છે, એક ભાઈ ભાજપમાં જાય છે, એક ભાઈ બીટીપી માંથી લડે છે. પિતા પુત્ર એ ગઈ 2022 ની વિધાનસભામાં સામ સામે ફોર્મ ભર્યા હતા. તો તમારા પરિવારમાં સંગઠન પહેલા કરો, પછી સમાજની સંગઠનની વાત કરજો, એવું એમને જરા તમે મીડિયામાં આવે તો પૂછી લેજો. એટલા માટે હું કેમ છું, હવે લોકો જાગી ગયા છે, સમાજ જાગી ગયો છે. હવે માત્ર સમાજના નામે રાજનીતિ ચાલવાની નથી, લોકો જાણે છે, જોઈ છે કોણ શું કરી રહેલું છે. એટલે બધું પરિવાર પર રાખવાનું કે આ લોગો અમારા પરિવારનો છે, આ નામ અમારું પરિવારનું છે, એવું થોડું ચાલતું હશે કે. એટલા માટે કેમ છું કે આવનારા ભવિષ્યમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા એ પૂરા દેશમાં જવાનું છે અને આ ચાર રાજ્યમાં ખૂબ મજબૂતાઈથી અમે લડવાના છે. બધા નેતાઓને મળીશું, અમને મહેશભાઈ, મનસુખભાઈ, છોટુભાઈ, ગણપતભાઈ કે જસવંતસિંહ ભાંભોર કે પછી મહારાષ્ટ્રના નેતા હોય કે રાજકુમાર રોજ જેવા રાજસ્થાનના હોય, બધાને મળીને અમે આવનારા ભવિષ્યમાં આગળ વધીશું. જેની પણ જે પણ સલાહ હશે લોકોને પણ જણાવીશું કે આ નેતા આવું માને છે આપણા માટે, તો લોકો પણ જાણશે.
તમે અગાઉ પણ જાહેરાત કરી હતી, ફરી એકવાર હમણાં 14 તારીખે પણ તમે આ જાહેરાત કરી, અને હવે તમે કહી રહ્યા છો કે મહારાષ્ટ્રની અંદર કે બધી જગ્યાએ બધા રાજ્યોની અંદર તમે નેતાઓને મળશો. ત્યારથી લઈ, જાહેરાતથી લઈને અત્યાર સુધી પ્રયાસ કર્યો છે તમે કોઈ નેતા સાથે વાતચીત કરવાનો, અને આગળની રણનીતિ શું રહેશે આ ભીલ પ્રદેશની વાતમાં? સામાજિક રીતે 15 તારીખે અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા જાહેર કર્યું. તે જ દિવસે અમે નેત્રંગ ખાતે પણ કાર્યક્રમ કર્યો, અને એ જ દિવસે અમે વાલિયાના કદવાલી ગામ ખાતે મહેશભાઈ મનસુખભાઈ પણ મારી સાથે હતા ત્યાં પણ કાર્યક્રમ કર્યો. એના બીજા દિવસે અમે અનંતભાઈ સાથે દાદરાનગર હવેલી કાર્યક્રમ કર્યો, ઉમરગામ કાર્યક્રમ કર્યો, સરીગામ કાર્યક્રમ કર્યો, અને હવે 23-24 તારીખે મારે છોટાઉદેપુર તમામ જગ્યાએ અમે સામાજિક રીતે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. આવનાર વર્ષોમાં, અરે આવનાર દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ અમે જઈશું, ત્યાં પણ અમારા કાર્યક્રમો થશે. એટલે કહેવાનો મતલબ કે ડંકાની ચોટ પર અમે હવે આગળ વધી રહ્યા છે, અને જે પણ યુવા વર્ગ છે તમામ લોકોને અપીલ કરીએ છે કે આ સામાજિક લડતમાં અમને માર્ગદર્શન, અમને સહકાર, અને જે વડીલો છે એ લોકો જે પણ સૂચનો કરે આવકારીએ છીએ, બધા સાથે રહીને આગળ વધીશું. ઓકે, અંતિમ સવાલ ચેતરભાઈ મારો આપને છે, આદિવાસી સમાજ માટે બધા જ નેતાઓ આદિવાસી પટ્ટાના એવું કહેતા હોય કે અમે આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે લડી રહ્યા છીએ, તમે જાહેરાત કરી અને તરત નેતાઓ એવું કહ્યું કે આ સરકારની અંદર આદિવાસીઓના પ્રશ્નો મહદ અંશે ઉકેલાઈ ગયા છે, જે બાકી છે એમાં કામ ચાલી રહ્યું છે, મારે આપની પાસેથી એ જાણવું છે કે આદિવાસી પટ્ટો જે અંબાજીથી ઉમરગામ સુધીનો લઈને આખો આદિવાસી પટ્ટો છે, એમાં હજુ કેટલા એવા પ્રાણ પ્રશ્નો છે કે જે તાત્કાલિક ધોરણે ઉકેલાવવા જોઈએ? આદિવાસી સમાજની 73 ડબલ એની જમીનો આજે છીનવાઈ ગઈ છે. આદિવાસી સમાજ આજે પોતાના જાતિના દાખલા, પોતાનો એસટી સરટી બચાવવા માટે લડી રહ્યો છે. આદિવાસી સમાજે નર્મદા, કડાણા અને ઉકાઈ ડેમમાં જમીનો આપી પણ એનું પાણી આજથી સુધી મળી નથી. આદિવાસી સમાજમાં આજે શાળાઓ નથી, ભાડાના મકાનોમાં ચાલે છે. આજે શિક્ષકો નથી, આજે ડોક્ટરો નથી, આરોગ્યના સાધનો નથી. આદિવાસી વિસ્તારમાં આજે રોજગારી નથી, માત્ર વિકાસના નામે વિકાસના નામે વિકાસના નામે સંપાદન જમીનોની થાય છે, પણ આદિવાસીનો હજુ પણ વિકાસ થયો નથી. એટલે જળ જંગલ જમીન પરના અમારા સંવિધાનિક અધિકારો અબાધિત રહે, અનુસૂચિત 5 અમારી લાગુ થાય, પૈસા 1 લાગુ થાય, અને અમને જે પણ આ વિસ્તારમાં ખનીજો મળે એમાં પણ ભાગીદારી મળે, એ રીતના અમે આગળ વધીએ છીએ ને. એવા તો કેટલા પ્રશ્નો છે જેના માટે આજે આદિવાસી સમાજ રોડ પર રોજે આવેદન, નિવેદન, જિંદાબાદ, મુર્દાબાદ કર્યા કરે છે, પણ અમારા જ સમાજના નેતાઓના ભોગે આજે અમારે આ બેઠવું પડે છે. આજે તમે જોયું હશે કે કેમ અમારા લોકોમાં એકતા નથી. અમારા નેતાઓ જ એકબીજાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસી કાઢતા હોય છે. એટલા માટે આવનારા દિવસોમાં સમાજ જો જાગી જશે, હવે જાગે છે ધીરે ધીરે, હવે બધાને અમે બેન તમને કે આજે 15મી નવેમ્બરે બધા બિરસા મુંડા જન્મ જયંતિ પર ગૌરવ દિવસ ઉજવવા, જયારે હું ડેડિયાપાડામાં 100મી બિરસા મુંડાજીની પ્રતિમા મૂકતો હતો ત્યારે આ જ નેતાઓએ મારો ખૂબ વિરોધ કર્યો હતો, મને નક્સલી પ્રવૃત્તિ કરવાનો મારા પર આરોપ લગાડ્યો હતો. વહીવટીતંત્ર, 3 જિલ્લાના એસપી, રેન્જ, વડોદરા રેન્જના આઈજી, તમામ લોકોએ મને અહીંયા અટકાવ્યો હતો. આજે એ જ લોકો ફુલહાર કરવા આવે છે. એટલે સમાજ હવે જાગશે, એમને જય આદિવાસી બી પણ બોલવું પડશે, આવનાર દિવસોમાં ભીલ પ્રદેશની લડતમાં પણ જોડાવવું પડશે. એટલે સરકાર 10-20 નહીં પણ 77-78 વર્ષથી સરકારો આઝાદી બાદ આવીને ગઈ, છતાંય આદિવાસીનો આજે વિકાસ નથી થયો. એટલા માટે જ અમે ભીલ પ્રદેશ માંગીએ છીએ. અમારી પાસે બધું જ છે, આવનારા દિવસોમાં અમે વિકાસ કરી લઈશું. ને જે તમે વાત કરી છે કે ઘણા નેતાઓ કે અમારી સરકારે બધું કર્યું છે, એમને ખાલી એટલું કેજો કે નર્મદાનું પાણી અમને કેમ આપવામાં નથી આવતું, પૂછજો એમને, એનો જવાબ એમની પાસે નહીં હશે. ઓકે, આભાર ચેતરભાઈ જમાવટ સાથે જોડાવા માટે, અને અપેક્ષા એ જ રાખીએ કે આદિવાસી સમાજ જેને અત્યાર સુધી દેશના અને ગુજરાતના વિકાસમાં બહુ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, એ આદિવાસી સમાજના તમામ પ્રશ્નો છે એ ઉકેલાય. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમે આ મુદ્દાને લઈને શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. નમસ્કાર.